કોરોના મહામારી વચ્ચે સુરતમાં લોકડાઉન કરાયા બાદ પણ લોકો લટાર મારવા નીકળી પડતા હોય જેને લઈ હવે આખા રાજ્યને લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે શાકભાજી અને ફ્રૂટની ખરીદી માટે સમય મર્યાદા નક્કી કરાઈ છે, જેમાં બપોરે 12 થી 4 વચ્ચે જ હવે શાકભાજી ખરીદી શકાશે. જોકે મેડિકલ ઇમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહેશે. મંગળવારથી શહેરમાં શાકભાજીથી માંડીને આવશ્યક વસ્તુઓ માટે બપોરે 12 થી 4 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે 31મી માર્ચ સુધી શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ બપોરે 12 થી 4 વાગ્યા સુધીના સમયગાળામાં ઉપલબ્ધ કરાશે. શહેરીજનો શાકભાજી સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓ માટે 12 થી 4નો સમય પસંદ કરે. શહેરીજનો આવશ્યક ચીજવસ્તુઓ લેવા સિવાય ઘરની બહાર નીકળે નહીં. આ ચેપી રોગ છે એટલે સ્વસ્થ રહેવા માટે સરકાર દ્વારા જે સૂચના અપાઈ છે તેના શહેરીજનો દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવે, જેથી આપણે આ કોરોનાની મહામારીથી બચી શકીએ.